હેલો એવરીવન, મારું નામ શાશ્વત શાહ છે. હું નિરમા યુનિવર્સિટીમાં થર્ડ યરનો સ્ટુડન્ટ છું, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં. આ અમારો રોબોટ છે એક્વા ગાર્ડનર, જેનું કામ છે મોસ્ટલી એનું ગ્રાસ કટિંગ, ઓટોમેટિક ગ્રાસ કટિંગ. જેમ આપણા ઘરમાં રૂમા રોબોટ છે એવી રીતે જ અમે ઘાસને મેન્ટેન કરવા માટે એક્વા ગાર્ડનર બનાવ્યું છે. આ એક રોબોટ જે તમારા ઘરમાં લોન્સ હશે એને આખું મેનેજ કરી દેશે ઓટોમેટિક ગ્રાસ કટિંગ અને વોટરિંગ થ્રુ. અમે આની અંદર કેટરપિલર વ્હીલ્સ જે ફૂલી 3D પ્રિન્ટેડ વ્હીલ્સ છે જે ઇનહાઉસ બનાવેલા છે આ યુઝ કર્યા છે, કારણ કે સ્લીપ ના થાય એટલે, અને તમારું કોઈ બી ગ્રાસને ડેમેજ ના થાય એટલે. આના બીજા ફીચર્સમાં એડ થાય છે કે આની જે અમે કટિંગ મોટર છે, તમે જે જોઈ શકો છો કટિંગ મોટર્સમાં અમે ઝીરો વાઇબ્રેશન ટ્રાય કર્યું છે કે એમાં વાઇબ્રેશન જરાક બી ના આવે. ફૂલ્લી ફ્લેક્સિબલ મોટર છે, અપ ડાઉન તમારે જે લેવલ સેટ કરવો એ કરી શકો. આની જે ઇન મોટર યુઝ થઈ છે એ હાફ ઓફ હોર્સ પાવરની મોટર છે, જે તમારું 50 kg સુધીનું વેઇટ આરામથી ખમી શકે છે. અધર ધેન દેટ, આમાં ફીચર્સમાં એડ કરીએ છીએ કે અમે આ એડિશનલ આગળનું પાર્ટ રાખ્યું છે એક નવું મિકેનિઝમ ટ્રાય કરવા. લોકોની કમ્પ્લેન હોય છે કે ઘાસ કમ્પ્લીટલી કટ નથી થતું, તો એના માટે અમે શું કરીએ છીએ, પહેલાં ઘાસને બેન્ડ કરીએ છીએ એન્ડ ધેન એના પર બ્લેડ ફેરવીએ છીએ. બ્લેડની સ્પીડની વાત કરું તો એ 3200 RPMની સ્પીડ પર 2T બ્લેડ ચાલે છે. એ તમારું ઘાસને કમ્પ્લીટલી કટ કરી દેશે વિધાઉટ અપરૂટિંગ ઇટ, કોઈ બી જાતના ડેમેજ કર્યા વગર. એક ફીચર હજી એક છે જે અમે લેટર ઓન એડ કરીશું, જે છે વોટરિંગ. અમે ડ્રીપ ટુ ડ્રીપ વોટરિંગ સિસ્ટમ એડ કરીએ છીએ, જેમાં 10 kg પ્લસ આમાં વોટર એડ થઈ શકશે. 10 લિટર્સનું વોટર એડ થશે અને જે ફંક્શન બી ઓટોમેટિક જ રહેશે. આના બીજા ફીચર્સની વાત કરું તો અત્યાર સુધીમાં આવું આ પ્રાઇસમાં આ રેન્જમાં બનાવેલું આ ફર્સ્ટ મોડલ છે જે ઇનહાઉસ બિલ્ડ થયેલું છે વિથ ઓલ ધ ઓટોનોમસ ફિલ્ટર્સ. અમે આમાં એનું બી ધ્યાન રાખ્યું છે કે કોઈ એનિમલ કે કોઈ બી ઇમરજન્સી આવે તો એમાં બ્રેકિંગ મેકેનિઝમ કેવી રીતે વર્ક કરે. હાય એવરીવન, મારું નામ મુરજા શાહ છે અને હું એક્વા ગાર્ડનનું ઇલેક્ટ્રોનિક્સ અને સોફ્ટવેર પાર્ટ સમજાય. આમાં અમે લોકો પહેલાં તો આર્ડિનો મેગા અને રાસબેરી પાઈ વાપર્યું છે. રાસબેરી પાઈમાં અમે લોકો ઇમેજ પ્રોસેસિંગ પાર્ટ આલ્ગોરિધમ ડિપ્લોય કર્યો છે, જેમાંથી બે ક્લાસિફાય કર્યા છે, એક ઘાસ થશે અને બીજું ઓબ્સ્ટેકલ હશે એ ડિટેક્ટ કરશે. એ ડિટેક્ટ કરીને અને અલ્ટ્રાસોનિક સેન્સર બંનેના જે આવશે ઇનપુટ એના પરથી આર્ડિનો મેગા BTSને 760ને ઇનપુટ આપશે કે જેનાથી મોટર ચાલે, અને એ મોટરથી આ જે કેટરપિલર વ્હીલ્સ છે અમારા ટ્રેક સિસ્ટમ છે એ ચાલે છે. એ આખી સિસ્ટમ છે. પાછળની સાઈડ બી એક અલ્ટ્રાસોનિક સેન્સર રાખ્યો છે, જેમાંથી અચાનક કંઈક આવી જાય કોઈ બી એનિમલ હોય કે કશું બી તો એ બી ડિટેક્ટ કરી લેશે અને એ વસ્તુથી આખી સિસ્ટમ સ્ટોપ થઈ જશે. અને આ જે કેમેરા સિસ્ટમ છે એ આખું અહીંયા આગળ અમે LCD પર ડિસ્પ્લે બી કર્યું છે. જે આખી સિસ્ટમ છે એનું ટોટલ કોસ્ટિંગ અમારે 52,000 થયું છે. અને આના મેજર બેનિફિટ બે છે કે ઘાસ જ્યારે કટ કરે છે ત્યારે બેન્ડ નથી થઈ જતું, કારણ કે એનું સ્ટ્રક્ચર એવી રીતના અમે રાખ્યું છે. અને સેકન્ડ પોઈન્ટ એ છે કે આપણે જે નોર્મલ ઘાસ કટર હોય છે મિકેનિકલવાળા, એમાં આપણે સ્લોપ પર ચડાવવાનો અલગ એંગલ આપવો પડે છે જેનાથી એ રીતે કટ કરી શકે. બટ આમાં અમે જે મિકેનિકલ કેટરપિલર વ્હીલ્સ રાખ્યા છે એના લીધે ડિરેક્ટલી સ્લોપ પર ચડી શકે છે અને એને ઇઝીલી કટ કરી શકે. માય નેમ ઇઝ પ્રોફેસર સંદીપ મહેતા, વર્કિંગ એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિપાર્ટમેન્ટ. ધીસ ઇઝ અવર આઈડિયા લેબ પ્રોજેક્ટ વિચ વી બિલ્ડ ફોર ધ રેગ્યુલર લોન કટિંગ એન્ડ લોન મૂવિંગ એન્ડ સ્પ્રિંકલિંગ ઓફ ધ વોટર. ધીસ વોઝ અ પ્રોજેક્ટ વોઝ ડન અંડર માય ગાઈડન્સ. And our students, Professor Shashwat Shah and Professor Urja Shah, has developed this project under the grant of Idea Lab project. This robot we have done using the deep learning technique, where automatically identify the grass and start cutting the grass. Also, it will do the sprinkling job of the water, and also it is useful for the automation as well as for the day-to-day need of a gardener. It can also be useful where the automatic gardening is possible, and also on the slope and other things where manual gardening is difficult, this robot helps for the automatic gardening also. Thank you. I am Dr. H.K. Patel,
હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી નિર્મા યુનિવર્સિટી. લેટ મી ગીવ યુ આઈડિયા અબાઉટ ધી સ્માર્ટ મશીન અવર સ્ટુડન્ટ હેવ પ્રિપેર્ડ ફોર ગ્રાસ કટિંગ એન્ડ ફોર દેટ ધ સ્ટુડન્ટ હેવ વર્ક વેરી હાર્ડ ફોર ડેવલપમેન્ટ ઓફ ધીસ મશીન વિચ ઇઝ કમ્પ્લીટલી ફાઇનાન્શિયલી સપોર્ટેડ બાય ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી. The funding for the project was given under the Idea Lab project head, and for that whatever the funding has incurred, which is borne by the Institute of Technology nearby university. Not only that, apart from that, when we realized that this is a unique product the students have developed, and for that the patent is possible, so we are moving ahead with the patent procedure for this this machine, and the expenditure which will be incurred for filing the patent and all the procedure, that will also be borne by Nirma University. Nirma University overall supports the students by and large in such projects for the development, design development and even commercialization part also we take care of it. So if the project developed by the student is of having a commercial potential, Nirma also take it forward to the commercial modelization and production of the same. So that part will be taken care by our e-cell for the university part, and that will be definitely helping out the student for their future as well, because the credit, when the patent will come into their credit, the credit will be shared by the student as well as the university. In addition to that, whatever the technicality which is introduced in this project, it is innovative in many aspects. If we talk about in terms of the power consumption, as compared to the other machines which are available in the market, the power consumption of this machine is very less. The 3D printing on which the different parts of these machines are developed, that 3D printing machine is the availability of the department itself. We have the printing machine in the department, we have purchased it, and all the parts are developed on that 3D printing machine which is already there in the department by this student only. So the students have designed the products completely. It is, we can say, 100% in-house made machine. So we are feeling proud of that, and we would like to thank and congratulate both the student along with the mentor as well. It is a proud moment for the department. Thank you.